ભરૂચના બાળકે તેના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી, ચપ્પલ અને ટોપીનું કર્યું વિતરણ. ભરૂચના સોયબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળક તેના દરેક જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી રહ્યો છે. આજરોજ તેણે ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ અને 30 ટોપીનું વિતરણ કરી ચોકલેટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના સોયબ પાર્કમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના દરેક જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો આવ્યો છે. જ્યારે આજે પણ તેણે પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધોમધખતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય છે, ત્યારે આજે મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસે પગમાં પહેરવા માટે 50 જોડી ચપ્પલ અને માથામાં પહેરવા માટે 30 ટોપી સાથે બાળકોને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું. અગાઉ કોરોના મહામારીના સમયમાં તેના જન્મદિવસ નિમિત્તે 1000 માસ્ક વેચી લોકોને કોરોનાથી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ અંગે મોહમ્મદ સામીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવા કરતા આ રૂપિયાથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાથી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી સાર્થક કરી કહેવાશે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.